દારૂડિયા પિતાએ બીજા લગ્ન કરવા માટે પોતાની માસૂમ દીકરીને બાળ આશ્રમ મૂકી દીધી હતી. જોકે વૃદ્ધ માતાએ પોતાની પૌત્રીને પાછી પામવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને અંતે કોર્ટ થકી દાદીને પૌત્રીનો કબજો મળતા કોર્ટ સંકુલમાં આજે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરવા માટે માસૂમ દીકરીને બાળાશ્રમમાં છોડી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. માસૂમ દીકરીને લઈને વૃદ્ધ મા સામે ખોટું બોલનાર દારૂડિયા પુત્રએ 18 દિવસ બાદ દાદી પોત્રીનું મિલન કરાવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. છલકતી આંખે પીડિત માસૂમ દીકરીની સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. જજ સાહેબે દીકરીની વ્યથા સાંભળ્યા બાદ તાત્કાલિક પિતાને ઠપકો આપી બાળાશ્રમને કડક શબ્દોમાં ચેતવણી આપી એક માસૂમ દીકરીનું દાદી સાથે મિલન કરાવ્યું હતું. તો આ ભાવુક ક્ષણે દાદી અને પોત્રીએ જજ સાહેબને તમે જ અમારા ભગવાન છો કહી આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે. આમાં એવું છે કે એક નાની દીકરી છે 11 વર્ષની અને એનો કબજો મેળવવા માટે એના દાદીએ અમારી પાસે આવેલા હતા અને એના માટે અમે નામદાર કોર્ટમાં CRPC 97 મુજબનું સર્ચ વોરંટ દાખલ કરેલું હતું. એમાં હકીકત એવી છે કે એના ફાધર અને મધરના ડિવોર્સ થઈ ગયા હતા અને ડિવોર્સ થયા બાદ 3 બાળકો હતા. એક નાની દીકરીને એની માતા સાથે લઈ ગયા હતા અને એક દીકરો અને હાલની જે આ દીકરી છે એ બે એના દાદી પાસે અને પિતા પાસે રહેતા હતા. તો પિતા એને એક સંસ્થા છે ઢીંગચીકા કરીને ત્યાં મૂકી આવેલા હતા અને એ અલ્કોહોલિક હોવાના કારણે એમને નશાના હાલતમાં એને ત્યાં મૂકી આવેલા અને એના જે દાદી છે એટલે એ દાદીએ એટલે એમને પૂછેલું એના પિતાને કે ભાઈ આ મારી પોત્રી ક્યાં છે. તો એ કીધું કે મેં એને આશ્રમમાં મૂકી આવેલો છે. ત્યાર પછી દાદી એના પોત્રીને મળવા માટે તરસતા હતા અને 10 દિવસ પછી એમને મળવા દીધો. તો ત્યારે જે દીકરી છે નાની બેબી એની દાદી સાથે જવા માંગતી હતી પરંતુ સંસ્થાવાળાને જવા નહીં દેતા હતા અને ત્યારે રડીને એને કહેતા કે મારે મારી દાદી સાથે જ જવું છે પરંતુ એ ના જવા દીધું જેથી કરીને અમે નામદાર કોર્ટમાં 26 એટલે કાલના રોજ સર્ચ વોરંટ દાખલ કર્યું હતું અને કોર્ટે એને ગંભીરતાથી લઈને આજ રોજ સવારે 10 વાગે એમને રજૂ રાખવાનો હુકુમ કર્યો હતો જેથી આજે સંસ્થાવાળા પોલીસની એમાં સાથે આવેલા અને એ બાળકીને લાવેલા હતા. તો કોર્ટે નામદાર કોર્ટે બાળકીને આ બાબતમાં પૂછેલું કે ભાઈ તમારે કોની સાથે જવું છે. તો જેથી બાળકીએ કીધું કે મારે મારા દાદી સાથે જ જવું છે, મારા આશ્રમમાં ત્યાં રહેવું નથી. અને એ બાબતની બધી હકીકત સાહેબ નામદાર કોર્ટને બાળકીએ જણાવેલ અને તે સમયે કોર્ટનો આખો પરિસર એટલે એવું થયેલું કે બધા વકીલોમાં બી આંખોમાં આંસુ આવી ગયેલા. એ નાની બાળકી જ્યારે બોલતી હતી કે મારે મારા દાદી સાથે જઈને રડીને બોલતી હતી અને જેથી નામદાર કોર્ટે દીકરીનો આ સ્ટેટમેન્ટ લઈ એને એના દાદીને સાથે જવાનો હુકુમ કરે છે. એટલે અમારા વકીલોમાં બી આજે ખુશીની લાગણી છે કે અમે એક બાળકીના દાદી પાસે અપાવી છે. તો આ અંગે દાદીના વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે વાત ઉધના દત્તકુટી સોસાયટીમાં રહેતા કાપરે પરિવારની છે. 4 વર્ષ પહેલાં શાંતિલાલ કાપરેના 12 વર્ષના લગ્ન જીવન ભંગાણ પડતા પતિ પત્ની એકબીજાથી છૂટા થયા હતા અને 24 દિવસ અગાઉ તે પુત્રીને બાળાશ્રમમાં મૂકી આવ્યો હતો. મારું નામ જીજાબેન વેણુ કાપુરે. મમતા લગાતા બચ્ચા જાયગા ના મમતા લગાતા મેં કભી ઉસકો 10 રૂપિયે કી પૂરી લાતા નહીં ફિર બચ્ચા કૈસે જાયગા વો મેરે કો બોલતા તૂને મેરે કો બચ્ચે કો સિખાયા મેરા બચ્ચે ને આને દેતા યે બચ્ચે મેરે બિના રહેતા નહીં. ફિર ક્યા કરતા હૈ મેરા બચ્ચા મેરે કો દે દે મેરે કો દે દે ફિર એક દિન મેને એસા ખાલી 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 કિયા કે તેરા બચ્ચા ઘડી ઘડી માંગતા હૈ લે 2 દિન ખાકા ખિલા કે દેખા ઉસકો તો એક હી રાત મે વો બચ્ચે કો જો કામ કરતા હૈ ના ઉધર લેકે ગયા બસ સ્ટોપ પર સુલાને કે લિયે. અભી મેં બોલતો મેરે સાથ ઇતના ઝગડા કરે વાપિસ બચ્ચે કો લેને જાય તો ઓર મેરે સાથ બોલને લગ જાય પીએ રહેતા તો કુછ કુછ ગાલે દેતા હૈ એટલે મેને બોલા નહીં. કોર્ટને એસા બોલા હૈ અભી દાદી કે સાથ રહેને કા જો ભી કુછ હૈ સબ દાદી કી જિમ્મેદારી હૈ કરેગા ના સાહેબ કરેગા. મેં થોડા બહુત કામ કરતી હું ધાગા કટિંગ કા વો મેરા ઘર કા રૂમ કા ભાડા હતા હૈ સબ મેં ઉસકો બરાબર જૈસા મેરા બચ્ચે પાલા હૈ ના ઉસકે અભી તો ઇસ તક પરિસ્થિતિ કમ હૈ પણ જો મેરા બચ્ચા થા ના જબ મેરી બહુત પરિસ્થિતિ વો ઉસસે ભી મેં સબ બરાબર કર દિયા તો યે મેરા 2 બચ્ચે કે કરેગા નહીં કેમ પોતા પોતી કા સબ કરેગા. કોર્ટરૂમમાં દાદી અને પૌત્રી વચ્ચે પ્રેમ જોઈ જજ સાથે ઉપસ્થિત લોકો સગા સંબંધીઓ સહિતના ઉપસ્થિતોની આંખો છલકાઈ ગઈ હતી. અઝર કુરેશી, G24 ન્યૂઝ.